नमस्कार अने आपणे बीजा विडियो तरफ आगळ वधीए। जी हाँ, प्रज्ञा विद्यालयनो आ सुंदर प्रयास के जे आप घरे बैठा सुंदर रीते अभ्यास करी शको छो एवा तमाम विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 8 अंदर चित्रपदानी एक अने बेने समझवानो प्रयत्न करीशुं। पण ए पहेला तमारे समजवुं पड़शे कि चित्रपदानी एक अने बेने समझता पहेला थोड़ाक व्याकरण तरफ आपणे आगळ वधीशुं। थोड़ूक व्याकरण आपणे समझीशुं अने त्यार पछी चित्रपदानी एक अने बेनी वाक्य रचनाने समझता जशुं अने शीखता जशुं। तो एमां लिंग ओळखाव। हवे प्रश्न ए थाय के कया कया शब्दोना कया कया लिंग छे, केवी रीते खबर पड़े? तो बहु सहेलू छे विद्यार्थी मित्रों, लिंग केवी रीते ओळखावाय। लिंग त्रण प्रकारे होय छे, स्त्रीलिंग, नपुंसकलिंग અને પુલિંગ। આ ત્રણેય લિંગને કેવી રીતે ઓળખી શકાય એ પહેલાં શીખવાનો પ્રયત્ન કરીએ। અહીંયા લિંગ ઓળખાવવામાં સ્વરાંત અને વ્યંજનાંત, જે શબ્દની પાછળ સ્વર આવેલો હોય એ સ્વરાંત કહેવાય, જે શબ્દની પાછળ વ્યંજન આવેલો હોય એને વ્યંજનાંત કહેવાય। હવે અકારાંત શબ્દો, જેની પાછળ અ લાગેલો છે, જેવા શબ્દોની પાછળ અ લાગેલો છે એ અકારાંત શબ્દો આપણે કહીએ છીએ। ત્યારે એવા શબ્દોમાં પુલિંગ અને નપુંસકલિંગ આવી શકે। ફરીવાર, જેની પાછળ અ લાગેલો છે એવા શબ્દો હંમેશા પુલિંગ હોય અથવા તો નપુંસકલિંગ હોય। જેમ કે અહીંયા શીખીએ, ગજહ શબ્દ છે તો જેની પાછળ અનું ઉચ્ચારણ થાય છે, શુકહ શબ્દ છે તો કની પાછળ અનું ઉચ્ચારણ થાય છે, સિંહ શબ્દ છે તો હની પાછળ અનું ઉચ્ચારણ થાય છે, મયુરહ શબ્દ છે તો રની પાછળ અનું ઉચ્ચારણ થાય છે। એટલે કે આ કેવા શબ્દો છે? અકારાંત પુલિંગ શબ્દો છે। જ્યારે નપુંસકલિંગ શબ્દ પણ હંમેશા અકારાંત જ હોય, જેમ કે અહીંયા પુસ્તક શબ્દ છે તો કની પાછળ અકારાંત શબ્દ છે। જ્યારે અહીંયા વાતાયનમ શબ્દ, વાતાયનમ એટલે બારી, તો નની પાછળ પણ અ જોડાયેલો છે, અ સ્વર રહેલો છે, એટલે કે અકારાંત નપુંસકલિંગ છે। ત્યાર પછી ચિત્ર શબ્દ, તો ત્રની પાછળ પણ અ રહેલો છે એટલે કે અકારાંત નપુંસકલિંગ છે। જો ગુજરાતીમાં શીખવું હોય તો આવી રીતે શીખી શકાય। ગજ એટલે હાથી, તો કે હાથી કેવું, જ્યારે આપણે કેવો શબ્દ જોડીએ એટલે આપણે ખબર પડી જાય કે કેવો શબ્દ આવતાની સાથે જ આ શબ્દ પુલિંગ બને। શુક એટલે પોપટ કેવો, સિંહ કેવો, મોર કેવો, જેમ કે અહીંયા નપુંસકલિંગ શબ્દ છે। પુસ્તક કેવું, વાતાયન એટલે બારી કેવી, અને ચિત્ર કેવું। હવે વ્યંજનાત શબ્દ તરફ આગળ વધીએ તો વ્યંજનાત શબ્દમાં ખાસ સ્ત્રીલિંગ શબ્દની જો વાક્યરચના જોઈએ, શબ્દ જોઈએ, તો શબ્દની પાછળ આ લાગેલો હોય, હસ્વ એ લાગેલો હોય કે દીર્ઘ એ લાગેલો હોય, ત્યારે એ શબ્દ હંમેશા સ્ત્રીલિંગ શબ્દ હોય। જેમ કે જોઈએ, બાલિકા શબ્દ કની પાછળ આનું ઉચ્ચારણ થાય છે એટલે કે આકારાંત છે, એટલે કે સ્ત્રીલિંગ શબ્દ છે। પ્રતિમા શબ્દ, પ્રતિમા એટલે મૂર્તિ, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ મૂર્તિ, તો મની પાછળ પણ શું લાગેલું છે? આ લાગેલો છે એટલે આકારાંત સ્ત્રીલિંગ શબ્દ કહેશું। ત્યાર પછી નદી શબ્દની પાછળ ઈ જોડાયેલો છે, ઈ સ્વર જોડાયેલો છે, એટલે કે અહીંયા દીર્ઘ ઈ છે એના મતલબ એવો થશે કે આ સ્ત્રીલિંગ શબ્દ છે। હવે આ તો થઈ સ્વરાંત અને વ્યંજનાંતની વાત, આ થઈ સામાન્ય વ્યાકરણની વાત, જે સમજવું ચિત્રપદાની પહેલાં બહુ જ જરૂરી છે। હવે પાઠ્યપુસ્તકની અંદર, તમારા પાઠ્યપુસ્તકની અંદર ચિત્રપદાની એક અને બે આ બંને આવે છે, એની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છે, જેમાં પહેલા પેજ ઉપર તમને પુલિંગની વાક્યરચના શીખવાડવામાં આવતી હોય છે। તો પુલિંગ શબ્દમાં હંમેશા એષહ શબ્દથી જ્યારે શરૂઆત થતી હોય, યાદ રાખવાનું છે કે એષહ શબ્દ છે એ પુલિંગ શબ્દ છે, અને એની સાથે સહ શબ્દ છે પણ પુલિંગ શબ્દ છે। એષહનું ગુજરાતી થશે આ, અને સહનું ગુજરાતી થશે તે। જેમ કે હું અહીંયા શબ્દ લઉં છું, વાક્યરચના બનાવતો જાઉં છું, શુકહ એટલે પોપટ, હવે વાક્યરચના બનાવું છું એષહ શુકહ,
गुजराती आपणे बनावशु आ पोपट छे। एषः मयूरः, आ मोर छे। पछी सः श्वानः, ते कूतरो छे। सः सिंह, ते सिंह छे। एवी रीते स्त्रीलिंग शब्द। तो स्त्रीलिंग शब्द में आ लागेलो होय, जेम के आपणे अगाउ वात थई छे, स्त्रीलिंग शब्द में शुं लागेलू होय, आ लागेलो होय। अने आ सर्वनाम शब्द छे तो सर्वनामनी आगळ हमेशा आ लागेलो होय एटले स्त्रीलिंग शब्द होय। जेम के एषा बालिका, आ छोकरी छे। एषा प्रतिमा, आ मूर्ति छे। सा उत्पीठिका, ते टेबल छे। सा पूजा, ते पूजा छे। त्यार पछी नपुंसकलिंग शब्द जोईए तो एमां हमेशा सर्वनाम तरीके एतत आवे त्यारे एनुं गुजराती आ थाय, अने ततः आवे त्यारे एनुं गुजराती ते थाय। शीखीए एतत वातायनम, तो आ बारी छे। एतत द्वारम, आ बारणुं छे। हवे ततः पुस्तकम, ते पुस्तक छे। ततः बस यानम, ते बस छे। એટલે કે કોઈ પણ નજીકની વસ્તુ બતાવી હોય ત્યારે આ બાજુના શબ્દનો ઉપયોગ થાય, જ્યારે દૂરની વસ્તુ બતાવી હોય ત્યારે આ બાજુના શબ્દનો ઉપયોગ થાય। એવી જ રીતે સર્વનામ, સર્વનામ કોને કહેશું કે જ્યારે નામની જગ્યાએ કોઈ પણ શબ્દનો ઉપયોગ થાય ત્યારે એને સર્વનામ કહેવાય। જેમ કે એક વાક્ય તમને ગુજરાતીની અંદર કહું કે રામ બોર ખાય છે, પણ મારે ત્યાં રામ નથી શબ્દ લગાડવું, પણ સર્વનામ લગાડવું હોય તો તે બોર ખાય છે, તે શું બતાવે છે? સર્વનામ બતાવે છે। હવે અહમ એટલે હું, જ્યારે પોતાની વાત કરવાની હોય ત્યારે, જ્યારે બીજાની વાત કરવાની હોય ત્યારે ત્વમ શબ્દનો ઉપયોગ કરીશું। દાખલા તરીકે અહમ શિક્ષક, એટલે કે હું શિક્ષક છું। અહમ છાત્ર, એટલે કે હું વિદ્યાર્થી છું। હવે અહીંયાથી આપણે જોશું, જ્યારે બીજા માટે વાત કરવાની હોય ત્યારે ત્વમ બાલિકા, તું છોકરી છે। ત્વમ બાલક, તું બાળક છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રપદાની એકની આપણે વાત કરી છે, એવી જ રીતે ચિત્રપદાની બેની પણ આપણે વાત કરીશું। ચિત્રપદાની બેની વાત કરીએ તો જ્યારે ઘણા બધા વસ્તુ આપણી સામે પડી હોય ત્યારે એ બધી વસ્તુને બતાવવા માટે આ શબ્દનો ઉપયોગ થાય, જ્યારે ઘણા બધા પુલિંગ શબ્દને બતાવવાનું હોય ત્યારે એ તે શબ્દનો ઉપયોગ થશે, ઘણા બધા સ્ત્રીલિંગ શબ્દને બતાવવાનું હોય ત્યારે એતા શબ્દનો ઉપયોગ થશે, ઘણા બધા નપુંસકલિંગ શબ્દ બતાવવાના હોય ત્યારે એતાની શબ્દનો ઉપયોગ થશે। શીખીએ, જેમ કે મેં એક શબ્દ મૂકેલો છે, એ તે ગજાહા, આ બધા હાથીઓ છે। એતા અજાહા, આ બધી બકરીઓ છે। એતાની પુસ્તકાની, આ બધા પુસ્તકો છે, અથવા તો આ પુસ્તકો છે, આ બે રીતે એને બોલી શકાય। સર્વનામ, જ્યારે આપણા માટે વાત કરતા હોઈએ ત્યારે વયમ એટલે અમે, વયમ શિક્ષિકા, અમે શિક્ષિકાઓ છીએ। હવે જ્યારે બીજી સાઈડ આપણે બતાવવાનું હોય ત્યારે કોઈ પણ સામેની સાઈડની જ્યારે વાત થતી હોય ને ઘણા બધા લોકો ઊભા હોય ત્યારે કયા કયા શબ્દોનો ઉપયોગ થાય એની વાત કરીએ। તે એટલે તેઓ, તે શશકાહા, તેઓ સસલાઓ છે, આપણાથી દૂર છે, પણ ઘણા બધા સસલાઓ છે, ઘણી બધી વસ્તુઓ છે, જ્યારે આપણાથી દૂર હોય ત્યારે કેવા શબ્દનો ઉપયોગ થાય એની વાત કરીએ છે। તે ચટકાહા, તેઓ ચકલીઓ છે। તાની એટલે તે, તાની ચિત્રાણી, તે ચિત્રો છે। યુયમ એટલે કે તમે, યુયમ સૈનિકા, તમે સૈનિકો છો। તો ચિત્રપદાની એક અને બેની અંદર યાદ એ રાખવાનું છે કે પુલિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ અને સર્વનામ, આ શબ્દ કેવી રીતે યાદ રાખી શકાય, કેવી રીતે બને છે અને કેમ ઓળખી શકાય એની વાત કરી।
परंतु જ્યારે વાક્યરચના જ્યારે શીખતા હોઈએ ત્યારે ખાસ કાળજી લેવાની છે કે કયા કયા સર્વનામ છે અને કયા કયા સર્વનામનો ઉપયોગ કયા શબ્દ સાથે થાય એ પણ ખાસ શીખવાનું છે। તો આ હતી ચિત્રપદાની એક અને બેની માહિતી। તો આવા જ વિડીયો સાથે ફરી મળીશું।